विद्यार्थी मित्रों, वेल तो सरस मजानो अल्कोहल फिनोल अने इथरनी जबरदस्त शुरुआत करी छे। एमां अलग अलग रिएक्शन जरा आपणे जोता जशुं, जेम आपणे चेप्टर नंबर 10 नी अंदर लॉट्स ऑफ रिएक्शन जोई छे, एक्स्ट्रा बहु बधी थियरीओ पण जोई छे, एवी रीते आ चेप्टरनी अंदर पण आपणे सरस मजानी शुरुआत करी देशुं। आजे जोवानी छे आल्कोहोलनी बनावट। बने त्यां सुधी एक ज लेक्चरमां बधी बनावट कम्प्लीट थी जाय एवो प्रयत्न करीश आल्कोहोलनी बनावट, पण शायद न थाय कदाच, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, કારણ કે બહુ બધી બનાવટ છે, લેક્ચર બહુ લાંબો થઈ જાય તો પછી થોડી તકલીફ થાય છે। તો જોઈએ સરસ મજાની આલ્કોહોલની બનાવટ, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને બહુ સરળ પણ છે, ખાલી આપણે બનાવટ જોવાની છે। હા, આ ચેપ્ટરની અંદર, ગયા ચેપ્ટરની અંદર મિકેનિઝમ તો છે, મેં તમને ત્યારે એવું પણ કીધું હતું કે જેની મિકેનિઝમ આપણા સિલેબસમાં નથી એની આપણે બહુ ડિસ્કશન નહીં કરીએ, આપણે માત્ર રિએક્શન જોઈ લેશું। આ ચેપ્ટરમાં પણ એવું જ કરીશું, આ ચેપ્ટરમાં તો બહુ બધી મિકેનિઝમ છે કે જે આપણે જોવાની છે, પણ એ સિવાયની એક્સ્ટ્રા થિયરી જે હશે એની આપણે મિકેનિઝમ જેની જરૂર હશે તે જોઈશું, એ સિવાયની આપણે મિકેનિઝમની જરૂર નહીં હોય તો માત્ર રિએક્શન જોઈ અને આગળના વર્ષોમાં જો પૂછાઈ ગયેલા હશે એમાંથી ક્વેશ્ચન તો એની આપણે ડિસ્કશન કરીશું। ઓકે, તો બરાબર લખું છું, આલ્કોહોલની બનાવટ, આલ્કોહોલની બનાવટ। ઓકે, અલગ અલગ પદાર્થમાંથી સર તમે આલ્કોહોલ બનાવી શકો છો, એમાં કોઈ નવાઈની વાત નથી। સૌથી પહેલા હું છે ને તમારા પુસ્તકમાં આપેલું છે આલ્કિનમાંથી આલ્કોહોલ, શેમાંથી બનાવવાની વાત કરી છે બેટા, આલ્કિનમાંથી આલ્કોહોલ બનાવવાની વાત કરી છે। એવી રીતે સર તમારું આલ્કેન હોય, તૃતીયક આલ્કેન હોય, આલ્કેનમાંથી પણ તમે આલ્કોહોલ બનાવી શકો, એક્સ્ટ્રા થિયરી છે જે તમારા સિલેબસમાં નથી, મતલબ કે સિલેબસમાં એટલે કે પુસ્તકની અંદર નથી, બુકની અંદર નથી, આલ્કેનમાંથી આલ્કોહોલ। પહેલી રિએક્શન છે આલ્કેનમાંથી આલ્કોહોલ, તૃતીયક આલ્કેન લેશું બેટા, કેવો આલ્કેન લઈએ છીએ, તૃતીયક આલ્કેન લઈએ, તૃતીયક આલ્કેન છે એની રિએક્શન કરાવું છું। એસિડિક રિએક્શન કરવાની છે, કેવી રિએક્શન કરવાની છે, એસિડિક રિએક્શન કરવાની છે, ઓક્સિડેશન થશે, ઓક્સિડેશન દ્વારા તમારું આલ્કેન મળશે, સોરી આલ્કોહોલ મળશે। અહીંયા કઈ રિએક્શન થઈ છે, અહીં KMnO4 ની હાજરીમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ, ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ આલ્કોહોલ મળે છે। ક્લિયર છે? ચલો, તો CH3 થ્રાઇસ CH તૃતીયક આલ્કેન છે, કેવો આલ્કેન છે, તૃતીયક આલ્કેન। એસિડિક મીડિયમ રાખીશું, KMnO4 લઈશું કે જેની હાજરીમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અને ગરમી આપીશું, કેલ્વિન ઉપરની હાજરીમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ અને આલ્કોહોલ મળે છે। અહીં તાપમાન વધુ રાખવામાં આવે છે, એટલે તો ગરમી લખી છે ને, તો શું થઈ જાય છે, બસ સીધું ઓક્સિડેશન થાય અને તૃતીયક આલ્કોહોલ મળી જાય છે, CH3 થ્રાઇસ COH, ધેટ્સ ઓલ। અને મિકેનિઝમની ડિસ્કશન કરવાની જરૂર નથી, મિકેનિઝમ આપણે જોવાની છે એની પછીની વાત। આલ્કિન સંયોજનોમાંથી આલ્કોહોલ, રિએક્શન નંબર 2, આ એક્સ્ટ્રા થિયરી છે કે જે તમારા જેડબલી નીટ માટે તો ઇન્ટરેસ્ટિંગ છે, ઉપયોગી છે, પણ સિલેબસમાં તમારી બુકમાં આપેલી નથી। આલ્કિનમાંથી આલ્કિનમાંથી આલ્કોહોલ, આ થિયરી તમારે બુકની અંદર આપેલી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે। એમાં તે આ ચેપ્ટરમાંથી મેં તમને અગાઉ પણ કીધું છે કે 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે, તો કઈ રીતે આલ્કિનમાંથી આલ્કોહોલ બને છે એની જરા ડિસ્કશન કરીએ। અહીંયા શું કરવાનું છે, તમારે કંઈ નથી કરવાનું, એસિડિક જલીયકરણ કરવાનું છે, એસિડ ઉદ્દીપકની હાજરીમાં શું કરવાનું છે, જલીયકરણ કરવાનું છે। આ થિયરી ઓલરેડી આપણે માર્કોનિકોની થિયરી ભણ્યા છીએ, ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 13માં એની રિલેટેડ છે, શું કહે છે એની જરા ડિસ્કશન કરીએ। અહીં આલ્કિનનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં એસિડ ઉદ્દીપકની હાજરીમાં શું કરવાનું છે, તો કે આલ્કિન છે એનું તમારું ઓક્સિડેશન કરવાનું છે, હાજરીમાં ઓક્સિડેશન કરતા આલ્કોહોલ મળે છે। ઓક્સિડેશન કરતા હું જલીયકરણ શબ્દ વાપરું, એ વધારે મૂકવો પડશે, જલીયકરણ અથવા જળ વિભાજન, એ વધારે મૂકવું છે, જળ વિભાજન
કરતા આલ્કોહોલ મળે છે. ઓકે વેર, ચાલો જળ વિભાજન કરીએ બેટા. તો આ છે તમારું આલ્કિન CH2 CH2 H2O. કેવો ઉદ્દીપક રાખવાનો છે? એસિડિક ઉદ્દીપક, એટલે H પ્લસ લખો. ત્યાં તમે કોઈ પણ એસિડ વાપરી શકશો બેટા, એસિડિક સંયોજન હોવું જોઈએ, બસ બીજું કંઈ માથાકૂર આપણે કરવાની નથી. તો આ સમિત છે, સમિત કાર્બન છે, તો અહીંયા શું થશે ધ્યાન આપજો. તો CH3 CH2 OH સીધો આલ્કોહોલ મળશે. શું થશે? તો કે આ H અને આ OH રિએક્શન થઈ, H અને OH એકબીજા સાથે જોડાશે, કાર્બોકેટાયનની રચના થાય છે. હમણે તમને મિકેનિઝમ સમજાવું છું, આની મિકેનિઝમ આપણે જોવાની છે, સમજાવું એટલે વધારે ખ્યાલ આવશે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, બીજું આ તો સંમિત આલ્કિન છે. કેવો આલ્કિન છે? સંમિત આલ્કિન છે, એટલે બે સરખા ભાગ થઈ શકે એમ છે. જો અસંમિત આલ્કિન હોય તો એમાંથી આપણે કઈ રીતે નિપજ મેળવી શકીએ એની જરાક વાત કરી દઈએ. ચલો હું અસંમિત આલ્કિન લઈ લઉં છું, CH3 CH1 CH2 વત્તા H2, અથવા તો અહીંયા પણ લખી શકું, કોઈ વાંધો નથી. ડાયરેક્ટ એરો મારી H2O અને એસિડ ઉદ્દીપક, બરાબર. હવે આ અસંમિત આલ્કિન છે, કારણ કે દ્વિબંધની બંને તરફ જુઓ કાર્બનની સંખ્યા અલગ અલગ છે, અસંમિત આલ્કિન છે, એટલે આ સંમિતીય ના કહેવાય. પ્લેન ઓફ સિમેટ્રી આમાં હોતી નથી, આમાં પ્લેન ઓફ સિમેટ્રી હોય છે. કોઈ પણ બાજુથી બે સરખા ભાગ થઈ શકે, અને કોઈ પણ બાજુથી બે સરખા ભાગ થઈ શકે નહીં. હવે જુઓ આનું કઈ રીતે થાય છે, તો અહીંયા આપણને સરસ મજાનો નિયમ યાદ આવે છે, માર્કોનિકોવનો નિયમ. કયો નિયમ યાદ આવે છે? માર્કોનિકોવનો. શું કીધું હતું માર્કોનિકોવ? તો એણે એવું કીધું હતું કે તમારું જ્યારે વધારે વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે એ દ્વિબંધમાંના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. ફરી વખત અહીંયા લખી દઉં છું, અહીંયા લખી દઉં છું ખાલી, વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ કોની સાથે જોડાય છે? દ્વિબંધમાંના ઓછા હાઇડ્રોજન ધરાવતા તત્વ સાથે જોડાય છે. કોની સાથે જોડાય છે? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. તત્વ નથી લખતો, કાર્બન લખો, કારણ કે અહીંયા કાર્બન જ હોવાનું છે. તો દ્વિબંધ છે, આ દ્વિબંધમાંના બે કાર્બન છે, આની પાસે એક હાઇડ્રોજન છે, આની પાસે બે હાઇડ્રોજન છે. કોની પાસે ઓછા હાઇડ્રોજન છે? આની પાસે. તો એની સાથે તમારે વધારે વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ જોડાશે, ઓક્સિજન. અને જે વધારે હાઇડ્રોજન ધરાવશે એની પાસે, એની સાથે કોણ જોડાશે? હાઇડ્રોજન જોડાશે. એટલે તમારી આ મુખ્ય નિપજ મળશે. નામ શું થશે? પ્રોપેન ટુ ઓલ. શું નામ થશે બેટા? પ્રોપેન ટુ ઓલ એનું નામ થશે. ક્લિયર થાય છે? ઓકે, એની ગોળ નિપજે મળવાની છે. ગોળ નિપજે મળશે. ગોળ નિપજ શું મળશે? CH3 CH2 CH2 OH. આ ગોળ નિપજ મળશે, એટલે કે આનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આ મુખ્ય ક્યારે થાય? તો કે જ્યારે પ્રતિમાર્કોની કહું ખરાશ અસર, જેને આપણે વાત કરી લીધી, બરોબર છે. તો પેરોક્સાઇડ અસર જ્યારે થાય છે, અહીંયા H2O2 જો તમારો ઉદ્દીપક તરીકે વર્તતો હોત તો તમારે કઈ નિપજ બનત? તો કે આ નિપજ છે મુખ્ય બનત, અને આ નિપજ ગૌણ બનત. અહીંયા તમારું શું થાય છે? તો કે અહીંયા કાર્બોકેટાયન ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થાય છે? કાર્બોકેટાયન ઉત્પન્ન થાય, અને OH સમૂહ દાખલ થાય છે જ્યારે પ્રતિમાર્કોનિકો પ્રક્રિયામાં મુક્તમૂલક રિએક્શન થઈ અને તમારી આ જે પ્રોપેન વન ઓલ છે એ મુખ્ય નિપજ બને છે. સ્ક્રીનશોટ લે બેટા આની. હવે જરાક આપણે જોઈ લઈએ છીએ ક્રિયાવિધિ. ક્રિયાવિધિ બહુ જ અગત્યની હોય, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ રિએક્શન. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, ક્રિયાવિધિ ખરેખર હોતી નથી, એ તો વૈજ્ઞાનિકની મનનો એક વિચાર છે કે ભાઈ આમાં આ આ રીતે રિએક્શન થતી હશે. એટલે એ તો તમે પણ બનાવતા શીખી શકો. થોડીક રિએક્શનનો વ્યવસ્થિત તમે અભ્યાસ કરો તો તમે ક્રિયાવિધિ બનાવતા શીખી જાઓ કે આમાં શું બનતું હશે. ક્લિયર થઈ શકે બેટા? એટલે એમાં કોઈ પણ રિએક્શનની તમે ક્રિયાવિધિ કહી શકશો પછી. એટલે તમારે થોડું કોન્સન્ટ્રેશન કરવું પડે, બધાની તો ન કહી શકીએ, પણ આવી જે સરળ રિએક્શન છે એની ક્રિયાવિધિ તમે આરામથી બનાવતા શીખી જાઓ. એટલે શું હોય છે, એમાં શું પ્રક્રિયા થાય છે એના આધારે વૈજ્ઞાનિકે રજૂ કરેલો એક વિચાર છે. ખરેખર ક્રિયાવિધિ એવી રિએક્શનમાં આપણને કંઈ દેખાતી નથી. યાદ રાખવાની છે કે ક્રિયાવિધિ ક્યારે દેખાય નહીં એ વૈજ્ઞાનિકને વિચાર આવ્યો હોય, પહેલાં પ્રક્રિયા થાય અને પછી જ ક્રિયાવિધિ થાય. આ યાદ રાખવાનું, વૈજ્ઞાનિકને જે વિચાર આવ્યો હોય એ પ્રમાણે આપણને ક્રિયાવિધિ એને આપેલી હોય. ઓકે, તો આલ્કિનમાંથી આલ્કોહોલ કઈ રીતે બને છે એની ક્રિયાવિધિ આપણે જોવાની
છે આલ્કિન માંથી આલ્કોહોલ કઈ રીતે બને છે એની ક્રિયાવિધિની આપણે સરસ મજાની વાત કરવાની છે ઓકે તો અહીંયા લખું છું હું ક્રિયાવિધિ રિએક્શન પાછી લખવાની જરૂર નહીં હોય એવી હું આશા રાખું છું તમારી સાથે કે ભાઈ પાછી આપણે રિએક્શન લખવી પડશે નહીં બરાબર છે ઓકે ચલો ભાઈ કરો જો રિએક્શન કરાવડો છે શું થાય છે કે ઘટના એની અમને ડિટેલમાં વાત કરો તો જોઈએ ક્રિયાવિધિ આ ક્રિયાવિધિ ત્રણ તબક્કામાં છે કોની આલ્કિન માંથી આલ્કોહોલ ક્રિયાવિધિ કેટલા તબક્કામાં છે આલ્કિન માંથી આલ્કોહોલ બનવાની ક્રિયાવિધિ ત્રણ તબક્કામાં જોવા મળે છે આલ્કિન માંથી આલ્કોહોલ બનાવવાની ક્રિયાવિધિ કેટલા તબક્કામાં જોવા મળે બેટા ત્રણ તબક્કામાં જોવા મળે તબક્કો એક ક્રિયાવિધિ તબક્કા વાઇઝ જ હોય છે એમાંનો પહેલો તબક્કો આપણે જોવાનો છે પહેલા તબક્કામાં શું થાય છે તો કે તમારો જે એસિડ છે એ એસિડ શું કરશે તો કે એસિડ માનો પ્રોટોન કાર્બો જે તમારો આલ્કિન છે આલ્કિન ઉપર એટેક કરશે એટલે પ્રોટોનેશન ની પ્રક્રિયા થશે અને કાર્બો કેટાયન ઉત્પન્ન થશે આ તબક્કામાં એસિડ માનો પ્રોટોન આલ્કિન પર હુમલો કરતા પ્રોટોનેશન પ્રોટોન એટેક કરે પ્રોટોન દાખલ થાય એટલે પ્રોટોનેશન કહેવાય પ્રોટોન દૂર થાય તો વી પ્રોટોનેશન કહેવાય અથવા ડી પ્રોટોનેશન કહેવાય બરાબર છે પ્રોટોન દાખલ થાય તો પ્રોટોનેશનની પ્રક્રિયા થઈ પ્રોટોનેશનની પ્રક્રિયા થઈ અને હવે શું થાય છે તો કે કાર્બો કેટાયન બને છે કાર્બો કેટાયન બને છે ઇઝ ધેટ ક્લિયર ઓકે ઘટના બનાવો આ સમજી લો કે ભાઈ પહેલા તો પાણી છે એ તમારે એસિડમાંના પ્રોટોન સાથે રિએક્શન કરી અને H3O પ્લસ બનાવશે આ વાત થઈ ઓકે હવે જુઓ સી ડબલ બોન્ડ સી આ રીતે છે હવે એની સાથે તમારો H3O પ્લસ જે છે એને જરા આ રીતે દર્શાવી દઉં આ તમારો H3O પ્લસ છે આ H3O પ્લસમાંનો પ્રોટોન જે છે કોઈ પણ એક સાઈડ લઈ લ્યો બરાબર છે કોઈ પણ એક સાઈડમાં એટલે કે દ્વિબંધ છે એને લઈ લ્યો કોઈ વાંધો નહીં તો શું કરશે સમજી લો કે આ દ્વિબંધમાંનો ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ હાઇડ્રોજન પર એટેક કરશે તો આ બંધમાંનો ઇલેક્ટ્રોન યુગ્મ આખો યુગ્મ છે કારણ કે અહીંથી માત્ર પ્રોટોન દૂર થવાનો છે એટલે ઇલેક્ટ્રોન લીધા વગરનો જવાનો છે બરાબર છે તો અહીંયા આવી જશે એટલે તમને પહેલા તબક્કામાં ઘટના શું જોવા મળશે ધ્યાન આપજો H+H2O આવું થાય હવે અહીંયા શું થાય છે તો કે આ જે દ્વિબંધ છે એ આ કાર્બન સાથે જોડાણો છે આપણે એમાં શીખ્યા છીએ કે ભાઈ પ્લસ ઈ અને માઇનસ ઈ ઇફેક્ટ બરાબર છે તો અહીંયા શું છે તમારો જોડાતો જે પ્રોટોન છે એ જે કાર્બન પર ઇલેક્ટ્રોનિકમાં આવે છે તેના પર જ જોડાય છે એટલે એને આપણે પ્લસ ઈ અસર કહેશું ઇલેક્ટ્રોમેરિક અસર જેને આપણે નામ આપેલું છે ધોરણ 11 ની અંદર બરાબર છે તો આ રીતની ઘટના બનશે આ તબક્કા એક દરમિયાન આવું કંઈક બીનું છે ઓકે નો પ્રોબ્લેમ હવે તબક્કા બે માં શું થાય છે જો સાહેબ આ પ્રોટોન છે આ કે પાણી છે એ બહાર નથી જવાનું એક પાત્ર ની અંદર જ આ બધી ઘટના બની છે હવે શું થાય છે તબક્કો બે આવે છે તબક્કા બે માં શું થાય છે તો કે આ જે તમારું કાર્બો કેટાયન ઉત્પન્ન થયું છે આ કાર્બો કેટાયન પર પાણીનો અણુ ફરી વખત એટેક કરે છે H O H તો આમ પણ લખી શકું ને એટેક કરાવવું છે ને એટલા માટે H આની પાસે ઇલેક્ટ્રોનિકમાં હશે તો એ આના પર એટેક કરશે અને ત્યાં જોડાઈ જશે આ તબક્કા બે ની વાત થઈ છે એટલે તબક્કા બે માં શું થાય છે C H C અહીંયા O H H અહીંયા H અને અહીંયા H તો અહીંયા પ્રોટોન થઈ ગયા કારણ કે ઓક્સિજન પાસે ક્યારે ત્રણ બોન્ડ પોસિબલ નથી ઓક્સિજન ક્યારે ત્રણ બંધ બનાવી શકતું નથી એટલે પ્લસ ચાર્જ છે એ કોના પર આવી જાય છે ઓક્સિજન પર આવેલું તમને જોવા
મળશે, હા કે ના? હા સર, વાત સાચી છે. એટલે સુધીની ઘટના ક્લિયર થઈ છે. ઓક્સિજન પર તમારો શું આવી જાય છે? પ્લસ ચાર્જ આવી જાય છે. હવે શું થાય છે બેટા? તો કે અહીંથી પાછું વિપ્રોટોનીકરણ થાય છે. શું થાય છે? વિપ્રોટોનીકરણ, એટલે પ્રોટોન દૂર થઈ જાય છે. એટલે આપણે જે આ ઘટના હતી એ આપણને પાછું મળી જાય છે. એ પ્રોટોન અન્ય પાણીનો, કારણ કે પાણી એ તો ઘણું બધું હશે, તો અન્ય પાણીના અણુ સાથે જોડાય અને ફરી વખત તમારું H3O+ બનાવી દેશે. તો નીચે તો દેખાશે નહીં શાયદ, ઉપર લખી નાખું છું રિએક્શન. અહીંયા ક્રિયાવિધિ છે એ શબ્દ ભૂસી, અને એના સ્થાને તબક્કો 3 લખું છું. તબક્કો 3, ચાલો તબક્કો 3 શું થાય છે? તો કે અહીંયા હવે થાય છે વિપ્રોટોનીકરણ અથવા ડીપ્રોટોનીકરણ. વિપ્રોટોનીકરણનો તબક્કો છે એટલે ફરી વખત આ તમારું જે સંયોજન બનેલું છે એ સંયોજન અહીંયા દર્શાવી દઉં છું, આ રીતે લખું છું, બરાબર? એચ એચ ક્લિયર થાય છે. હવે અહીંથી શું થાય છે? દૂર પ્રોટોન દૂર થઈ જાય. સમજો કે બીજો પાણીનો અણુ હોય તો બીજા પાણીના અણુ સાથે કોણ જોડાઈ જાય છે? પ્રોટોન જોડાઈ જાય છે. અને અહીંયા તમને જોવા મળે છે નિપજ આ રીતે. ધ્યાન આપજો બેટા, તબક્કો નંબર 3 છે. અહીંયા એચ, અહીંયા સી, અહીંયા અને અહીંયા આવે છે ઓ એચ, બરોબર છે? હા. અને અહીંયા બની જશે H3O+. આ છે તમારી નિપજ જેને તમે આલ્કોહોલ કહો છો. જેને તમે શું કહો છો? આલ્કોહોલ. બહુ જ અગત્યની છે. પાણીનો અણુ પહેલા શું કરશે? તો કે પાણીનો અણુ પ્રોટોન, કારણ કે એકલો પ્રોટોન પોસિબલ નથી. આપણે લુઈસના નિયમની અંદર વાત કરી ગયા છીએ, ધોરણ 10ની અંદર, 9ની અંદર પણ તમે આવી વાત કરી ગયા છો કે એકલો પ્રોટોન પોસિબલ નથી. પાણી સાથે જોડાય અને H3O+ બનાવે, અને H3O+ બધે એટેક કરવામાં આવશે. એકલો પ્રોટોન લેશો તો પણ પ્રોબ્લેમ નથી બેટા, તો પણ કોઈ વાંધો છે નહીં. એકલો H+ લઈને આની સાથે એટેક કરો, કંઈ વાંધો નહીં. તો અહીંયા આ રીતે બનશે. પછી તો પાણીનો અણુ તો તમારી પાસે ઓલરેડી છે જ, બરોબર છે? તમે એડ કરેલો છે, પ્રક્રિયામાં જ પાણીનો અણુ એડ કર્યો છે, એટલે પાણીનો અણુની પ્રક્રિયા કરાવો અને ફરી વખત ખાલી પ્રોટોન દૂર કરી દો તો પણ કોઈ વાંધો નથી. ખાલી પ્રોટોનને લઈ અને તમે રિએક્શન કરી શકો, કોઈ પ્રોબ્લેમ છે નહીં, કોઈ પ્રશ્ન છે નહીં. આખી વાત સમજણમાં આવે છે બેટા? અહીંયા તમારે ફરજિયાત પાણીનો અણુ જ પ્રક્રિયા કરવા જશે H3O+ બનાવીને, એવું જરૂરી નથી. એટલે તમે ખાલી પ્રોટોનથી પણ રિએક્શન કરાવી શકો છો. જે જગ્યાએ H3O+ મૂક્યું છે એની જગ્યાએ તમે ખાલી શું મૂકી શકો? H+. H+નો એટેક કરાવશો એટલે અહીંયા જોડાશે H+. આ પાણીનો અણુ નહીં લખવાનું, કારણ કે પાણીનો અણુ હજી નથી તો દૂરે નહીં થાય ને. પછી પાણીનો અણુ અહીંયા લખવાનો છે, કારણ કે પાણી આપણે ઉમેરેલું છે. એ પાણીનો અણુ અહીંયા જોડાશે અને પાછો H+ દૂર કરી દો એટલે શું થઈ ગયું? જે H+ એડ કર્યો તો H+ મળી ગયો. આ શું થઈ ગયું? એસિડ. શું થઈ ગયું? એસિડ. ક્લિયર? હા કે ના? ઓકે, ક્લિયર. ત્યાર પછી બીજી રિએક્શન જોવાની છે, હાઇડ્રોબોરેશન. બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ અગત્યની રિએક્શન છે. એની પણ આખી ક્રિયાવિધિ તમને સમજાવું છું. તમારા પુસ્તકમાં તો બહુ ટૂંકમાં બતાવી દીધું છે. એની આખી વિશાળ ક્રિયાવિધિ છે. એ વિશાળ ક્રિયાવિધિ આપણે આખી આખી જોવી પડશે અને જોશું તો જ મજા આવશે, નહીંતર મજા પણ નહીં આવે. આપણે તો શું લેવાનું છે? મજા લેવાની છે. સ્ક્રીનશોટ લ્યો, આગળ વધું છું, બનાવું છું. ફરી વખત આલ્કિનમાંથી આલ્કોહોલ, પણ આ વખતે હું પ્રોપીન લઉં છું. પ્રોપીન, પ્રોપીનની હાઇડ્રોબોરેશન સાથે રિએક્શન કરાવો એટલે ફરી વખત થશે તો ઓક્સિડેશનની જ રિએક્શન, બરાબર છે? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલ, એવું નામ આપી દઉં. શું નામ આપી દઉં છું? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલ. સાહેબ ત્રીજી નહીં, આલ્કિન વાળી છે તો બીજી જ, બરોબર છે? પણ બીજીનું નામ આપી દઉં છું, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલ. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલ, બરોબર છે? આલ્કોહોલની બનાવટ. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલની મારે બનાવટ કરવી છે. તો અહીંયા શું થાય છે? ધ્યાન આપજો, રિએક્શન જે અંદરના શબ્દો છે એ તમે જાતે પણ લખી શકો છો, કોઈ વાંધો નથી. તો સમજી લો કે CH3 CH ડબલ બોન્ડ CH2,
આ છે તમારું પ્રોપીન અથવા તો પ્રોપ વન ઇન, આમાં તો વન ઇન જ થશે બંને બાજુ, એટલે માત્ર એનું નામ શું લખીશું, પ્રોપીન લખું છું. આ પ્રોપીનની હાઇડ્રોબોરેશન સાથે રિએક્શન કરાવું છું. તો હાઇડ્રોબોરેશનમાં તમે જોવા જશો ને બેટા, એટલે બે BH3ના અણુઓ છે. BH3ના કેટલા અણુઓ તમને જોવા મળશે? બે અણુઓ જોવા મળશે. BH3 ટ્વાઇસ B2H6. હાઇડ્રોબોરેશન એટલે શું થાય? હાઇડ્રોબોરેશનનું સૂત્ર છે B2H6, અને આમ લખી શકું BH3 ટ્વાઇસ. તો આ પણ શું થયું? હાઇડ્રોબોરેશન, હાઇડ્રોબોરેન બરાબર, હાઇડ્રોબોરેન થશે. ઓકે, આને કહી દઉં છું હાઇડ્રોબોરેશન. ઓકે, હાઇડ્રોબોરેશન થાય એટલે શું થાય છે? CH3 CH2 CH2 ત્રણ વખત અને બોરોન, એટલે કે ત્રણ હાઇડ્રોજન. આમાંથી એક BH3 રિએક્શનમાં ભાગ લેશે. હમણાં આની મિકેનિઝમ આખી જોઈએ એટલે ખ્યાલ આવશે. એટલે શું થાય છે? ત્રણે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખશે. કોના દ્વારા? તો કે પ્રોપાઇલ સમૂહ દ્વારા વિસ્થાપન થશે. કોના દ્વારા વિસ્થાપન થશે? પ્રોપાઇલ, એટલે નિપજ મળશે ટ્રાય પ્રોપાઇલ બોરેન. આ જે ટ્રાય પ્રોપાઇલ બોરેન છે એનું તમારે બેઝિક મીડિયમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે, ભાઈલા ફરી એક વખત બોલું છું, જેને તમે હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કીધી છે, આ ટ્રાયલ્કેલ બોરેન મળ્યું છે, એનું જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે ઓક્સિડેશન કરતા આલ્કોહોલ મળે છે. જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ H2O2 NaOH, જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં H2O2, આપણને ખબર છે કે ભાઈ H2O2 ઓક્સિડેશન કરતા છે અને રિડક્શન કરતા તરીકે પણ વર્તે છે. ચેપ્ટર નંબર 9 ધોરણ 11 ની અંદર આપણે આવી વાતો કરી છે, બરોબર છે? તો આ છે તમારું H2O2, અહીંયા વર્તશે ઓક્સિડેશન કરતા તરીકે, ઓક્સિડેશન, અને મળી જાય છે તમને આલ્કોહોલ 3CH3. ત્રણ મોર મળશે બેટા, CH3 CH2 CH2 OH. આ છે તમારું પ્રોપેનોલ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ રિએક્શન છે. અને હું એવું લખી શકું છું બા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. આમાંથી MCQ પણ બહુ બધી વખત પૂછાયેલા છે અને આ થિયરી પોતે પણ એટલી બધી વખત પૂછાયેલી છે. જોઈએ છીએ હવે એની મિકેનિઝમ, શું ઘટના બને છે, ક્યારે કોનો ઉપયોગ કરવાનો છે એમ પણ આપણે જોવાનું છે. જો આ રિએક્શનને બીજી કઈ રીતે લખે છે ધ્યાન આપજો. CH3 CH ડબલ બોન્ડ CH3, કેમેસ્ટ્રીની અંદર આ એક બહુ અગત્યની મેટર છે કે જે નંબર આપેલા હોય ને એ તમારે જોવાનું છે. પહેલું આવી રીતે નંબર આપેલો હશે અને લખ્યું છે B2H6, અથવા તો શું લખ્યું છે? BH3 ટ્વાઇસ, ક્લિયર છે? અને પછી 2 કરીને લખ્યું છે H2O2, ધ્યાન આપજો બેટા, H2O2 અને OH-. આ રીતે પણ લખે ને ડાયરેક્ટ લખી નાખે છે. શું? તો અહીંયા 3 મોલ લેવાના, સોરી બેટા અહીંયા પણ 3 મોલ લેવા પડશે, તો 3 મોલનો ઉપયોગ થશે. એટલે અહીંયા 3 મોલ લઈ લઉં અને અહીંયા લખેલું છે 3CH3CH2CH2OH, ધેટ્સ ઓલ. અહીંયા 1 મોલ પણ લખેલું હોય અને અહીંયા નિપજમાં પણ 1 મોલ મળે એવું પણ બની શકે, કોઈ નવાઈની વાત નથી, બરાબર? અહીંયા તમને કાંઈ ના આપેલું હોય, 3 મોલ ન આપેલું હોય અને આ બે પ્રક્રિયક આપેલા હોય, એક વસ્તુ કાયમ યાદ રાખવાની છે, આ બે પ્રક્રિયક હોય ને એટલે હંમેશા આલ્કોહોલ જ મળે છે. જેટલી વખત રિએક્શન પૂછાણી છે સીધી જ પૂછાણી છે. JEE નીટ બંને વખતે આ રિએક્શન જે છે એ એકદમ સીધે સીધી ડાયરેક્ટલી જ પૂછાયેલી છે, ક્લિયર છે? કે ભાઈ આવી રીતે હોય એટલે કઈ રિએક્શન કહેવાય? તો આપણે હાઇડ્રોબોરેશન કઈ પ્રક્રિયા થાય છે, ઓક્સિડેશન રિડક્શન રેડોક્સ કે એક પણ નહીં, તો ઓક્સિડેશન પ્રક્રિયા છે. શું નિપજ મળે છે આનું? આવી રીતે કરીએ તો અહીંયા પ્રશ્ન ચિહ્ન આપેલો હોય, એને પૂછ્યું હોય કે શું નિપજ મળે છે એવું પણ પૂછ્યું હોય, તો આપણે કહી દેવાનું છે આલ્કોહોલ, ક્લિયર છે? ઓકે, તો હવે એની ક્રિયાવિધિ જોવાની છે. ક્રિયાવિધિ જોવી હોય તો એની, આની ક્રિયાવિધિ લાંબી છે અને અગત્યની પણ છે અને યાદ રાખવી બહુ સહેલી છે, બહુ જ સિમ્પલ છે, પણ આ ઘટના હું ભૂસી નાખું છું અને ક્રિયાવિધિ શરૂ કરું છું. આ જે ક્વેશ્ચન છે એની ઉપર MIMP લખવાનું છે, ભૂલાય નહીં, બહુ જ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે એટલા માટે. ચાલો, તો સૌથી પહેલા આ જે રિએક્શન છે આ રિએક્શનની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે આ રિએક્શનની જે ક્રિયાવિધિ છે, આ ક્રિયાવિધિની શરૂઆત થાય છે પ્રતિમાર્કોનિકોન. આ જો એક તો નક્કી રાખવાનું કે આ કોને અનુસરે છે? H2O2 છે, એટલે પ્રતિમાર્કોનિકોનના નિયમને અનુસરે છે બેટા. કોને અનુસરે છે? પ્રતિમાર્કોનિકોના નિયમને અનુસરે છે. ખાસ
મગજમાં એક વસ્તુ તમારે કાયમ રાખવાની છે. ક્લિયર છે? ઓકે, તો હવે શરૂ કરીએ છીએ ક્રિયાવિધિ. મેડમ, ક્રિયાવિધિમાં હાઇડ્રોબોરેશન પ્રક્રિયા પણ તમારા પ્રતિમાર્કો નિકોના નિયમને અનુસરે છે, ખાસ યાદ રાખજો. તો પહેલો તબક્કો શું આવે છે? પ્રોપીનમાંથી શું બનાવવાનું છે તમારે? તો કે ભાઈ બોરોન સાથે સંયોજન બનાવવાનું છે, તબક્કો એક. અહીંયા શું થાય છે? પ્રતિમાર્કો નિકોના નિયમનું અનુસરણ થાય છે. કોનું અનુસરણ થાય છે બેટા? પ્રતિમાર્કો નિકોના નિયમનું અનુસરણ થાય છે. CH3 ત્રણ મોલ છે ને, CH ડબલ બોન્ડ, CH2 વત્તા BH3. ક્લિયર છે? ચલો, આપણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ જે તમારું BH3 છે, આ BH3 માંનું એક હું BH3 ને લઈ લઉં છું. BH3 ને બે BH3 હતા, આમાંથી એક BH3 લઈ લીધું, એને આવી રીતે લખું તો ચાલે? હશે, ચાલે. બીજું BH3 હશે એ બીજી રિએક્શન કરવામાં બિઝી હશે. આ BH3 છે એ અહીંયા બિઝી છે, બરાબર? એક BH3 લઈ લઉં છું એટલે આપણને કોઈ ચિંતા છે નહીં. એમ બે BH3 ની જગ્યા હું એક BH3 લખું. તમારા પુસ્તકમાં શાયદ બે BH3 છે, કોઈ વાંધો નહીં. ચલો, એટલે તમને નિપજ શું મળશે? CH3 આ હાઇડ્રોજન છે એ અહીંયા જોડાશે, એટલે CH2 અહીંયા, CH2 BH2. કઈ રિએક્શન થાય છે? કોની સાથે રિએક્શન કરાવું છું? CH3 CH ડબલ બોન્ડ CH2, કારણ કે આપણે ત્રણ મોલ લીધેલા હતા, ત્રણ મોલ આપણે પ્રોપીન લીધેલું હતું, તો એની ફરી વખત આની સાથે રિએક્શન કરાવું છું તો શું થાય છે? જુઓ બેટા, ફરી એક વખત હાઇડ્રોજન દૂર થશે એટલે CH3 CH2 CH2 B, અહીંયા H, અહીંયા પાછું CH2 CH2 CH3. આ રીતે પણ લખી શકાય અને એને બીજો આ રીતે પણ લખી શકાય, CH3 CH3 CH2 CH2. કેટલી વખત થઈ ગયું? ટ્વાઇસ BH. આ રીતે પણ તમે લખી શકો. હજી એક વખત એની રિએક્શન કરાવું છું, કોની સાથે? પ્રોપીન એડ કરું છું, CH3 CH ડબલ બોન્ડ CH2. પ્રોપીન એડ કર્યું બેટા, ફરી વખત મેં પ્રોપીન દાખલ કર્યું છે, તો હજી એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરી અને શું બની જાય છે? CH3 CH2 CH2 B CH2 CH2 CH3 અને અહીંયા પણ CH2 CH2 CH3. અધરવાઇઝ બીજું શું લખી શકાય? CH3 CH2 CH2 thrice B. આને શું કહેશું આપણે? ટ્રાઇપ્રોપાઇલ બોરોન. આને શું કહેશું? ડાઇપ્રોપાઇલ બોરોન. આને કહેશું પ્રોપાઇલ બોરોન, બરોબર છે? પ્રોપાઇલ બોરો હાઇડ્રેટ એવું લખવું જોઈએ, ખરેખર શું લખવું જોઈએ? પ્રોપાઇલ બોરો હાઇડ્રેટ, પણ એને નામકરણ કરવાની કઈ જરૂર નથી. ચલો ભાઈ, નામની આપણે કઈ જરૂર નથી, આ ક્યાં ક્યાં સંયોજન બને એની પણ આપણે જરૂર નથી, આપણે માત્ર આ એક નામની જરૂર છે. તો શું બને? તો કે ટ્રાય પ્રોપાઇલ બોરો. ચલો, ટ્રાય પ્રોપાઇલ બોરોન મળી ગયું. તબક્કા એક દરમિયાન મને શું પ્રાપ્ત થયું છે બેટા? ટ્રાયપ્રોપાઇલ બોરોન મને પ્રાપ્ત થઈ ગયું છે. ઓકે, હવે આ ટ્રાયપ્રોપાઇલ બોરોનનો તબક્કો બીજો સ્ટાર્ટ કરું છું. કોની જોડે? હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને ટ્રાયપ્રોપાઇલ બોરેટ બનાવું છું. શું બનાવું છું? ટ્રાયપ્રોપાઇલ બોરેટ. જુઓ હમણાં કઈ રીતે બને છે. આ ટ્રાયપ્રોપાઇલ બોરોનનો તબક્કો બે શરૂ થઈ છે. આ તબક્કાને હું ભૂસી નાખું છું અને તબક્કો બીજો સ્ટાર્ટ કરું છું અને બનાવું છું ટ્રાયપ્રોપાઇલ બોરેટ. આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે બેટા? ઓકે, ન લીધો હોય તો થોડું બેક જઈ અને લઈ લેવાનો છે. તબક્કા નંબર બે, ટ્રાયપ્રોપાઇલ બોરોનમાંથી ટ્રાયપ્રોપાઇલ બોરેટની બનાવટ. આ તબક્કો બીજો છે. ટ્રાયપ્રોપાઇલ બોરોનમાંથી ટ્રાયપ્રોપાઇલ બોરેટની બનાવટ શું કરીશું? તો કે ભાઈ, તમારું જે પેરોક્સાઇડ છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, એના આપણે ઓક્સિડેશન કરું છું. ધ્યાન આપજો, હાઇડ્રોજન પેરોક્સાઇડ આપણે ઓક્સિડેશન કરું છું, તો અહીંયા મારું છે ટ્રાયપ્રોપાઇલ બોરોન.
CH3 CH2 CH2 CH3 ટ્રાઇપ્રોપાઇલ બોરોન ની વાત કરું છું બેટા અને અહીંયા છે CH3 CH2 CH2 ઓકે એની રિએક્શન કરાવું છું હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે એમાંનો પેરોક્સાઇડ જે છે એ આ રીતે તમારો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે કઈ રીતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે તો કે છે આ રીતે વર્તે છે એક મિનિટ એક બે ત્રણ ચાર પાંચ અને છ કારણ કે પ્રોટોન દૂર કરી દીધો છે તો શું થશે તો કે હવે તમારું જે ઓક્સિજન છે એ ઓક્સિજન ડાયરેક્ટ કારણ કે બોરોન છે એ કેવો છે ઇલેક્ટ્રોન યાચક છે એટલે આ ઓક્સિજન બોરોન પર એટેક કરશે ધ્યાન આપજો કારણ કે બોરોન છે એ લુઈસ અહીંયા જો બોરોન ની અષ્ટક પૂર્ણ નથી થતું બોરોન અષ્ટક પૂર્ણ નથી થતું એટલે લુઈસ એસિડ તરીકે વર્ત છે એ ઇલેક્ટ્રોન ને આકર્ષશે ઇલેક્ટ્રોન ને આકર્ષશે એના કારણે શું થશે તો આ ઓક્સિજન છે એને જે ઇલેક્ટ્રોન યુગ્મ છે બોરોન પર એટેક કરશે ધ્યાન આપજો બોરોન પર એટેક કરી અને આવું સંયોજન બનાવે છે ઓ બરોબર છે આ ઓક્સિજન એની સાથે જોડાઈ જાય પછી આ જે તમારો મિથાઇલ સમૂહ છે એ પાછો કોની સાથે જોડાય છે ઓક્સિજન સાથે જોડે છે પહેલા તો હું છે ને એની ક્રિયાવિધિ આખી બનાવી દઉં છું પહેલા જે મધ્યવર્તી સંયોજન બને એ બનાવું છું CH3 CH2 CH2 બી અહીંયા CH2 CH2 CH3 અહીંયા CH2 CH2 CH3 અહીંયા જોડાણો ઓક્સિજન ઓક્સિજન અને હાઇડ્રોજન ક્લિયર છે હવે આ ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટો પડશે ધ્યાન આપજો તો શું થશે તો કે ભાઈ આ જે તમારો મિથાઇલ સમૂહ છે એ મિથાઇલ સમૂહ એટલે મતલબ પ્રોપાઇલ સમૂહ જે છે એ એની સાથે જોડાઈ જશે ખરેખર અહીંથી આ પોઝિટિવ ચાર્જ બનશે એટલે બંધને એટેક કરાવીએ છીએ એટલે આ બંધ છે એ આની સાથે જોડાઈ જશે એટલે તમને શું મળશે નિપજ અહીંયા ધ્યાન આપજો CH3 CH2 CH2 સી સોરી બી બોરોન છે CH2 CH2 CH3 હવે અહીંયા નિપજ મળશે ઓ CH2 CH2 CH3 આ રીતે તમને નિપજ મળશે ક્લિયર થાય છે હા કે ને બેટા અને OH માઇનસ શું થઈ છે માઇનસ OH માઇનસ આ દૂર થઈ જશે અથવા તો ઓ ઉપર માઇનસ રાખું આ રીતે આ દૂર થઈ છે અહીંથી છૂટું પડશે અને આ તમને ઘટના વર્ષે હજી આનું તમે બે વખત પુનરાવર્તન કરો આનું કેટલી વખત પુનરાવર્તન કરવાનું છે આ જ રિએક્શનનું બે વખત પુનરાવર્તન કરતા બે વખત પુનરાવર્તન કરતા આ પ્રક્રિયાનું બે વખત પુનરાવર્તન કરશો એટલે એક ઓક્સિજન અહીંયા જોડાશે એક ઓક્સિજન અહીંયા જોડાશે એટલે શું થઈ જશે બી ઓ CH2 CH2 CH3 ઓ CH2 CH2 CH3 અને અહીંયા જોવા મળશે ઓ CH3 CH2 CH2 ઓક્સિજન જોડવાનો બિલે સોરી ઓક્સિજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ તે અંદર રહેવા દેવાના તો આ રીતે તમને નિપજ મળશે બેટા આને શું નામ આપ્યું છે બોરેટ શું નામ આપ્યું છે બોરેટ ક્લિયર થઈ છે કે વાત ઓકે હવે આપણે જોવાનું છે આ જે આખી પ્રક્રિયા છે પ્રક્રિયાનું બે અહીંયા લખીને કુછ પ્રક્રિયાનું બે વખત પુનરાવર્તન કરશો આ રિએક્શનનું બે વખત પુનરાવર્તન કરશો એટલે તમને મળે છે બોરેટ શું મળે છે બેટા બોરેટ મળે છે ઓકે હવે આ જે ટ્રાઇપ્રોપાઇલ બોરેટ છે એનું બેઝિક માધ્યમમાં જળ વિભાજન થઈ અને પ્રોપેન 1 ઓલ મળશે આ અને ટ્રાઇપ્રોપાઇલ બોરેટ આખું નામ ટ્રાઇપ્રોપાઇલ બોરેટ થશે અહીંયા પણ લખી નાખું છું ટ્રાઇપ્રોપાઇલ બોરેટ ઓકે અહીંયા તો આખું લખ્યું છે તો આ ટ્રાઇપ્રોપાઇલ બોરેટ જે છે આ ટ્રાઇપ્રોપાઇલ બોરેટ છે એનો તબક્કો 3 બેઝિક માધ્યમમાં શું થશે ઓક્સિડેશન ની ક્રિયા થશે ચલો તો આ જે તબક્કો છે એનું તમે શું કરી શકો છો તો એનું તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે તબક્કો 3 તમને સમજાવું છું ગુસ્સો છો બેટા ઓકે ગો ટ્રાઇપ્રોપાઇલ બોરેટમાંથી બનાવવું છે પ્રોપેનોલ શું બનાવવું છે પ્રોપેનોલ બેઝિક માધ્યમની અંદર
એનું શું કરીશ હું? તો બેઝિક માધ્યમમાં કરું છું એનું ઓક્સિડેશન, સોરી જળ વિભાજન કરું છું. બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરું છું. તબક્કો ત્રણ ઓક્સિડેશન નથી કરતો. ટ્રાય પ્રોપાઇલ બોરેટનું બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરતા પ્રોપેન વન ઓલ મળે છે. લખી નાખું પ્રોપેન વન ઓલ મળે છે. ઓકે, કઈ રીતે થાય છે જળ વિભાજન? બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે મેડમ, બહુ જ અગત્યની વાત થઈ ગઈ છે. ટ્રાય પ્રોપાઇલ બોરેટ દોરું છું. પેલા બી ઓ CH2, CH2 અને CH3, ધેટ્સ ઓલ. ઓકે, ઓ CH2, CH2 અને CH3. અહીંયા ઓ CH3, CH2, CH2. આ છે તમારું ટ્રાયપ્રોપાઇલ બોરેટ. હવે જો આની સાથે OH એટેક કરે છે, જે છૂટું પડેલું હતું OH, યાદ હશે તમને તબક્કા બે ની અંદર જે OH છૂટું પડ્યું, કારણ કે તમે આ રિએક્શન નું ત્રણ વખત પુનરાવર્તન કરશો એટલે શું છે, ત્રણ OH છૂટા પડશે. આ એક OH માઇનસ, અહીંયા બીજું OH માઇનસ છૂટું પડશે બેટા, આ બીજું OH માઇનસ અને અહીંયા ત્રીજું OH માઇનસ હશે. યાદ કરી જુઓ, તમે ત્રણ વખત પુનરાવર્તન કરશો એટલે કેટલા OH માઇનસ છૂટા પડે, ત્રણ. ધ્યાન આપજો, આ OH માઇનસ આની સાથે રિએક્શન કરશે, આ બંધ અહીંયા આવી જશે, આ OH માઇનસ આ કાર્બન પર એટેક કરશે, આ જે બંધ છે એ બંધ ક્યાં આવી જશે, બંધમાંના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર આવી જશે, અને આ જે છે એ અહીંયા એટેક કરશે એટલે આ બંધમાંના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર આવી જશે બેટા. તો આવી રીતે તમારા OH માઇનસ છે એ તમારા ટ્રાયપ્રોપાઇલ બોરેટ પર એટેક કરે છે, એટલે અહીંયા તમને નિપજ મળે છે મસ્ત મજાની. શું? તો કે બોરેટ આયનની અને આલ્કોહોલની. તો જુઓ, અહીંયા એક આલ્કોહોલ, અહીંયા બીજો આલ્કોહોલ અને ત્રીજો આલ્કોહોલ, ક્લિયર થઈ છે? એટલે એમ મળે છે થ્રી CH3, CH2, CH2, OH. બાકી શું મળે છે? બોરેટ આયન બી ઓ ઓ અને ઓ, એક બે ત્રણ ચાર પાંચ છ માઇનસ, એક બે ત્રણ ચાર પાંચ છ માઇનસ, એક બે ત્રણ ચાર પાંચ છ માઇનસ. આ છે તમારું બોરેટ આયન અને આ છે તમારું પ્રોપેન વન ઓલ. ઓકે, આ બોરેટ આયન સાથે છે ને ત્રણ હાઇડ્રોજન જોડાઈ જશે. બોરેટ આયન સાથે કોણ જોડાઈ જાય? ત્રણ હાઇડ્રોજન જોડાઈ જશે. જે આપણે ઓલરેડી હાઇડ્રોજન પેરોક્સાઇડ નો એટેક કરેલું બરોબર છે, ત્યારે એક હાઇડ્રોજન નહોતો લખેલો, જો તમને યાદ હોય તો. આ અહીંયા આવી ગયું એટલે આ એચ પ્લસ છૂટો પડી જશે, એ આની સાથે જોડાઈ જશે. એને આપણે કંઈ ડિસ્કશન કરવાની જરૂર નથી. આને બીઓ થ્રી માઇનસ થ્રી આ રીતે પણ તમે લખી શકો છો. એની સાથે ત્રણ એચ પ્લસ જોડાઈ જશે એટલે એચ થ્રી બીઓ થ્રી થઈ જશે. બોરિક એસિડ શું બની જાય? બોરિક એસિડ, ધેટ્સ ઓલ. આ છે તમારું બોરેટ આયન. આ નિપજની આપણે જરૂર હતી, જે નિપજ તમને શું થઈ ગઈ છે, સાક્ષાત મળી ગઈ છે. નિપજની જરૂર હતી એ નિપજ તમને સાક્ષાત દર્શન દઈ દીધા છે અને એ નિપજ તમને મળી ગઈ છે. ક્લિયર થઈ છે કે મેટર બેટા? હા યાના. ઓકે, કાર્બોનિલમાંથી જોવાનું છે, પણ કાર્બોનિલમાંથી આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે આલ્કોહોલ મળે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. એ પહેલા બીજા અમુક એક બે રિએક્શન કરાવી દઉં છું. એક છે ઓક્સિમર્ક્યુલેશન ડીમર્ક્યુલેશન દ્વારા. એક શું છે? ઓક્સિમર્ક્યુલેશન ડીમર્ક્યુલેશન દ્વારા. આ રિએક્શન અગત્યની એટલી બધી તો નથી, પણ તમારે એક બનેલી છે કે આલ્કિનમાંથી ઓક્સિમર્ક્યુલેશન ડીમર્ક્યુલેશન કરવાનું છે, એટલે તમને શું મળે છે? તો કે આલ્કોહોલ મળે છે. શું મળે છે? આલ્કોહોલ. અહીંયા લખું છું ઓક્સિમર્ક્યુલેશન ડીમર્ક્યુલેશન આલ્કિન માંથી જ છે, ડી મર્ક્યુરેશન દ્વારા
આલ્કોહોલ જેડબલ માં ઘણી વખત પૂછવાની પોસિબિલિટી છે, નીટ માં પણ પૂછી નાખે મેબી. એ તો ભાઈ કેવું છે, સરકારી ખાતું હોય છે. ઓક્સિમર્ક્યુલેશન ડીમર્ક્યુલેશન, અહીંયા તમારે પહેલી રિએક્શન કરાવવાની છે. CH3CH ડબલ બોન્ડ CH2 એટલે છે પ્રોપીન. એનો પહેલો તબક્કો જે છે એમાં શું કરવાનું છે, મર્ક્યુરી એસિટેટ લેવાનું છે. મર્ક્યુરી HgOAc twice એટલે મર્ક્યુરી એસિટેટ થયું, જળ વિભાજન માટે ઉપયોગી છે બેટા. H2O ઓબ્લિક નથી કરવું, અહીંયા ડેશ કરું છું. તો આ પહેલી રિએક્શન છે. શું છે પહેલી રિએક્શન? પછી એનું રિડક્શન કરવાનું છે. સોડિયમ બોરોહાઇડ્રેટ આવી રિએક્શન કરશો એટલે તમને અહીંયા મળે છે CH3CHOH અને CH3 દ્વિતીયક આલ્કોહોલ. શું મળે છે? દ્વિતીયક આલ્કોહોલ પ્રોપેન ટુ ઓલ. પ્રોપેન ટુ ઓલ નિપજ તમને મળશે. પછી આપણને ખબર છે આલ્કાઇલ હેલાઇડ માંથી તો મેળવેલું જ છે ઓલરેડી આપણે, બરોબર છે. એક રિએક્શન છે, આ એક્સ્ટ્રા છે. આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કોહોલ શું લઈ લઈશ? કેવો એચ સાથે રિએક્શન કરાવી દઉં. આપણને ખબર જ છે કોની સાથે રિએક્શન કરાવી દઉં, કેવો એચ સાથે, કેઓ એચ સાથે, CH2 ડબલ બોન્ડ, સોરી CH3 CH3 CH2 CL. આ આલ્કિન માંથી છે અને આ હેલો આલ્કેન માંથી છે, એની કોની સાથે રિએક્શન કરાવું છું? આલ્કોહોલિક કરાવું બેટા, જલીય લો. આલ્કોહોલિક લઈશ ને તો શું થઈ જશે, બીટા વિલોપન થઈ જશે. એટલે મારે અહીંયા કઈ લેવાની છે, જલીય. જલીય કેવો એચ લેવાનું છે, જલીય કેવો એચ સાથે રિએક્શન કરાવી છે એટલે CH3CH2OH થશે. હવે જો બીજો આની જગ્યાએ બીજો રિએક્શન રિએક્ટન્ટ વાપરી શકું, CH3CH2Cl, એની જગ્યાએ હું વાપરી શકું છું Ag2O. આ એકાદ વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. Ag2O સાથે રિએક્શન કરાવીશ, નિપજ સેમ ટુ સેમ મળશે CH2OH. મોઇશ્ચર એટલે આપણે મોઇશ્ચર કોને કહીએ છીએ ગુજરાતીમાં, મોઇશ્ચર એટલે શું કહેવાય, ભેજયુક્ત, બરોબર છે. ભેજયુક્ત તમે કહી શકો છો, મોઇશ્ચર કહેવાય ભેજયુક્ત. ઇંગ્લિશમાં શું કીધું છે મેં તમને, શું નામ આપ્યું છે ઇંગ્લિશમાં, એને કહેવાય છે મોઇશ્ચર, MOISTMOIST, ટૂંકમાં એને મોઇશ્ચર તરીકે ઓળખવા, મોઇસ્ટ. મોસ્ટ Ag2O ઉપયોગ કરશો એટલે તમને શું મળે છે, આલ્કોહોલ મળે છે. હવે આપણે જોવાનું છે કાર્બોનિલ સી ડબલ બોન્ડ ઓ, આવા સંયોજનોમાંથી આલ્કોહોલનું ઉત્પાદન. પણ આજે આપણે આલ્કેન, આલ્કિન અને હેલો આલ્કેનમાંથી આલ્કોહોલનું ઉત્પાદન કેવી રીતે થાય એની વાત કરી છે. ચેપ્ટર થોડું લેન્ધી છે બેટા, રિએક્શન બધાની મિકેનિઝમ જોતા જશું, ક્રિયાવિધિ જોતા જશું એટલે થોડું લાંબુ થશે, એક્સ્ટ્રા થિયરી શીખતા જશું એટલે ચેપ્ટરની લંબાઈ વધશે. પણ એક એક વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ, કઈ રીતે એના બધાના પરિવર્તનો કરવાના એ આવડવું જોઈએ. ચેપ્ટર 10ના પરિવર્તનો છે એ પરિવર્તનો કરવાનો જાતે પ્રયત્ન કરવાનો છે બધા મિત્રો. ઓકે ચલો, તો આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.